બિંગ ઇફેક્ટિવ દ્વારા ગત રોજ તારીખ 7 ડિસેમ્બર 2018 ના રોજ નાનપુરા ખાતે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રી મૃણાલભાઈ શુક્લા તથા શ્રી વિજયભાઈ તથા શ્રી કિશોરભાઈ વાઘાણી અને શ્રી બીજલભાઈ જરીવાલા તરફથી શ્રી અમીન વિરાણીનું એક બી એક્સ્ટ્રા ઓર્ડિનરીની એક્ઝિબિશન યોજાયું હતું. શ્રી અમીન વિરાણીએ જણાવ્યું હતું કે જીવનમાં સક્સેસ કઈ રીતે મેળવવી અને આગળ કઈ રીતે વધવું, આ મુદ્દાને લઈને તેમણે એક્ઝિબિશનમાં વક્તવ્ય આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં અન્ય લોકો પણ હાજર રહ્યા હતા અને અમીન વિરાણીને સાંભળ્યા હતા. મેં મારા વાઈફને મારા ફેમિલી ખૂબ સરસ ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ લાઈફ વિશે સારી વાતો, આજે બેસ્ટ પાર્ટ ઇન્ટરેક્શન થયું, ઘણી બધી વસ્તુ આપણે જાણીએ છીએ સમજીએ છીએ, ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાનો હોય છે. આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એક્સપિરિયન્સ બી કરીએ છીએ, આપણે આપણી ભૂલોમાંથી બી ઘણી વસ્તુ શીખીએ છીએ અને પાછું અમલ કરીએ છીએ. આજની વાત પરથી જો બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ જે વાત કરી કે ભાઈ અલ્ટિમેટલી વોટ ઇઝ મિનિંગ જે આપણે આપીએ છીએ એ મિનિંગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેમ કે એક ખાલી શેરિંગની વાત ચાલતી હતી ત્યારે મારી ડોટરને હવે મેરેજની તૈયારી ચાલી રહી છે, અમીન સાહેબ એના માટે જ્વેલરી બનાવવાની વાત હતી. કાલે એમ જ મહારાષ્ટ્રમાંથી શબ્દમાંથી એવું બોલાયું કે આપણે એક બજેટ તૈયાર કરી લઈએ. દીકરી છે, મા બાપને છોડીને જવાનું દુઃખ તો લાગતું જ હોય, તો કહે કે છોકરા માટે કોઈ દાડો તમે બજેટની વાત નહીં કરી, મારી વાત આવી ત્યારે બજેટ. વેલકમ સર સુરતમાં, જી ટીવી તમારું વેલકમ કરે છે. તમારું આ સેશન તો બહુ સરસ ગયું, પણ તમે જે મેઇન વાત કરી થોડીક હાઇલાઇટ કરી શકશો સર? આપણે બેસિકલી આ એકાદ દોઢ કલાકમાં એક જ વસ્તુ ક્લિયર કરવાની કોશિશ કરી કે જીવનના અંદર આપણને જો સક્સેસફુલ થવું હોય, આપણને આગળ વધવું હોય, તો પહેલાં તો આપણા અંદરનો જે નાનો અવાજ છે જે દર વખતે આપણને રોકે છે કે ભાઈ અમીન તું આ કરી શકે છે પણ આ નથી કરી શકતો, અને એ આપણને ના પાડે છે એટલા માટે કારણ કે આપણા પાસ્ટના અંદર જે વાતો બની છે, જે બનાવો બન્યા છે, એ આપણને અસર કરે છે. અને આપણે હવે એક પ્રકારનો ડર આપણા અંદર બેસી ગયો છે અને આપણા અંદરના આપણા અંદરનો જે અવાજ છે એને આપણે એ જોબ ડિસ્ક્રિપ્શન આપ્યું કે ફ્યુચરમાં તું ઓલવેઝ મને બચાવજે. તો હવે આપણે ક્યારે પણ નવું વિચારીએ છીએ તો પેલો અવાજ કહે છે કે ના આગળ નથી વધવું, લાસ્ટ ટાઈમ તું ગયો તો પાણીમાં ડૂબી ગયો હતો, માંડ માંડ બચ્યો, ફરીથી કદાચ તું નહીં બચીશ. તો આપણે ભણવાનું બંધ કરી દઈએ, આપણે નવું બિઝનેસ વિચારીએ તો બંધ કરી દઈએ, આપણે પોતાની જાતમાંથી વિશ્વાસ ઓછો કરતા જઈએ છીએ. પણ જો આપણે એક વાત એ ડિસ્ટિંગ્વિશ કરી લઈએ કે મારા અંદરનો જે વ્યક્તિ છે એ ખરો વ્યક્તિ નથી, હું ખરો છું, મારું સેલ્ફ ઇઝ ધ રિયલ સેલ્ફ, આ તો મારા વિચારો જ છે, અને મારું જે ભૂતકાળ છે કેનોટ ડિટર્મિન માય ફ્યુચર. જો મને મારું ફ્યુચર ક્રિએટ કરવું હોય તો એ સમજવું જરૂરી છે કે ભૂતકાળ ઇઝ ભૂતકાળ, લેટ ધ પાસ્ટ બી વેર ઇટ બિલોંગ્સ. અને જ્યારે તમે તમારા ભૂતકાળને કમ્પ્લીટ કરશો, એને શાંત કરશો, એ પાસ્ટને તમે એ રીતે ત્યાં રહેવા દેશો કે જ્યાં એને રહેવું જોઈએ, તો ઇન્શાઅલ્લા તમારો ફ્યુચર બહાર આવશે, એ ફ્યુચર ફ્યુચરમાંથી આવશે. એક નાનકડો એક્ઝામ્પલ આપું કે બે વ્યક્તિ માનો કે 1 લાખ રૂપિયા કમાયા, તો પહેલી વ્યક્તિ કહેશે કે હવે મારે થોડો ખર્ચો ઓછો કરવો જોઈએ, ઓફિસ નાની કરવી જોઈએ, 2-4 ઇમ્પ્લોઈઝ કાઢી દેવા જોઈએ, એક ગાડી ઓછી કરી દેવી જોઈએ. અને બીજો કહેશે કે 1 લાખનો ધંધો કર્યો, 1 લાખ કમાયો, હું 2 લાખ કમાઈશ કદાચ, અને મને એક ગાડી વધારે જોશે અને 2 માણસો વધારે જોશે. શા માટે એક વ્યક્તિ કહે છે કે ઓછું અને બીજું કહે છે કે વધારે? કારણ કે આ વ્યક્તિ લાસ્ટ યર 2 લાખ કમાતો હતો, હવે 1 લાખ પર આવી ગયો. આણે 50,000 કમાયા હતા તો હવે 1 પર આવ્યો તો વિચારે છે કે 2 પર જઈશ. તો તમે કબૂલ કરો કે ન કરો, તમારો ભૂતકાળ તમારી આડે આવશે, આવશે ને આવશે, અનલેસ યુ આર કોન્શિયસ, અનલેસ યુ આર કોન્શિયસ એન્ડ યુ કમ્પ્લીટ યોર પાસ્ટ. એન્ડ ધીસ ઇઝ ધી એન્ટાયર ટેકનોલોજી વિચ હેલ્પ્સ યુ ટુ કમ્પ્લીટ યોર પાસ્ટ સચ દેટ તમે તમારો ફ્યુચર ક્રિએટ કરી શકો આઉટ ઓફ ફ્યુચર. દેટ ઇઝ ધી એસન્સ ઓફ ધીસ પ્રોગ્રામ. અને એના અંદર આપણે જ્યાં જ્યાં અટવાઈએ છીએ, ધીસ પ્રોગ્રામ ઇઝ અબાઉટ સોર્ટિંગ આઉટ યોર ઇશ્યુઝ ફ્રોમ ધ પાસ્ટ સો દેટ ધ પાસ્ટ બિકમ્સ પાસ્ટ, યુ આર ઇન ધ પ્રેઝન્ટ વેર યુ કેન કોન્સન્ટ્રેટ એન્ડ યુ ક્રિએટ અ ફ્યુચર એફર્ટલેસલી અને સ્ટ્રેસ ફ્રી.
આ આખો એસન્સ છે આ પ્રોગ્રામનો, એન્ડ આઈ હોપ આઈ વોઝ એબલ ટુ કમ્યુનિકેટ ધેટ. સર, તમે 20 વર્ષ પછી અહીંયા આવ્યા છો, તો તમને સુરતમાં કંઈ ફરક લાગે છે કે લોકોને આજે નવું જાણવાની જિજ્ઞાસા વધી છે કરીને એવું કંઈ? હું માની નથી શકતો કે 15 વર્ષ કે 20 વર્ષ પહેલાંનું સુરત ઇઝ ધીસ સુરત. સુરત હેઝ રિયલી રિયલી મૂવડ અહેડ. આજે હું જે રીતે ઓડિયન્સને અહીંયા જોયું, જે રીતે એ લોકો પાર્ટિસિપેટ કરતા હતા, મને દેખાઈ આવ્યું કે દેર ઇઝ અ લોટ ઓફ લાઈફ, દેર ઇઝ અ લોટ ઓફ એનર્જી ઇન સુરત. અને નોટ ફોર નથિંગ આજે સુરતના એટલા વખાણ થઈ રહ્યા છે. ધી ઓનલી થિંગ દેટ નીડ્સ ટુ બી ટેમ્પર્ડ, દેટ નીડ્સ ટુ બી બેલેન્સ્ડ ઇઝ, આપણે આગળ તો વધી રહ્યા છે, સક્સેસફુલ તો થઈ રહ્યા છે, પણ ઇટ શુડ નોટ બી એટ ધ કોસ્ટ ઓફ ફેમિલી, ઇટ શુડ નોટ બી એટ ધ કોસ્ટ ઓફ રિલેશનશીપ. અને ઇટ શુડ બી સચ કે આપણે સક્સેસફુલ તો થઈએ પણ આપણે હેપી પણ થઈએ. આપણા જીવનમાં બ્રેક થ્રુ તો આવ્યા છે, પણ દેટ બ્રેક થ્રુ મસ્ટ કમ ઇન ઓલ એરિયાઝ ઓફ અવર લાઈફ. દેટ ઇઝ ધી ઓનલી નીડ ફોર સુરત. અને આપણે કોશિશ કરશું કે આપણે આવા પ્રોગ્રામ દ્વારા સુરતના લોકોને સમજાવી શકીએ કે આગળ વધો, એ રીતે વધો કે ક્યારે પણ રંજ ન થાય કે એકને મૂકીને હું બીજું લીધું. આપણે બંને વસ્તુને લઈને આગળ નીકળશું. તો હવે એક પ્રોગ્રામ તો અમે કાલે જ કરી રહ્યા છે, આ સેટરડે અને સન્ડેના એમ્બેસી હોટલના અંદર. તો જે લોકોએ ઓલરેડી રજીસ્ટર કર્યા છે કે કરી રહ્યા છે એ લોકો અમારા સાથે હશે. પણ ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરશું કે 3 મહિના પછી ફરીથી એક વાત અહીંયા આવીએ. એડવાન્સમાં આપણે લોકોને નોટિસ આપશું, આપણે આવા ઇવનિંગ પ્રોગ્રામ્સ કરશું કે જેથી લોકોને ખબર પડે કે આ પ્રોગ્રામમાં શું મળી રહ્યું છે. અને પ્રોમિસ ઈ જ છે કે તમને જો મોટું બ્રેક થ્રુ જોતું હોય જીવનમાં, તમને જો મોટો બિઝનેસ કરવો હોય, મોટું સુખ જોતું હોય, તો આ ટેકનોલોજીને તમે બરાબર સમજો અને જીવનમાં ઉતારો અને ઓર્ડિનરીથી એક્સ્ટ્રાઓર્ડિનરી બનો. દેટ ઇઝ ધી ઓનલી વિશ. થેન્ક યુ. રવિરાજ પરમાર, જીટીવી ન્યૂઝ, સુરત.